બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બહેનો. નમસ્તે ચૈતાલીબેન. ચૈતાલીબેન, જ્યારે લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણીએ ને અને કોઈ ખભા ઉપર હાથ મૂકીને ભરાઈ જશે એવું કહે ને, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. ના પાડ્યા પછી પણ પરાણે એક કોડિયો મોઢામાં મૂકી કોઈ નજીકનો ખાસ મિત્ર ખવાઈ જશે એવું કહે ને, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. જ્યારે વર્ષો જૂનો મિત્ર ફોન કરીને કહે કે ચાલને યાર એકવાર પાછા મળીએ, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ ને આરતી ટાણે મંદિરમાં એક પ્રાર્થના સાંભળીએ ને, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે. બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગી જોઈએ ને, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે. હોસ્પિટલના ખાટલા પર મૃત્યુ સામે તલવારો ખેંચતી કોઈ બીજાની જિંદગી જોઈએ ને, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે. ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે એવું કોઈ કહે ને, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે. જિજ્ઞાબેન, મારી પ્રિય જિંદગી જરા ધીમી ધીમી ચાલજે, બહુ જલ્દી ના કરીશ, કેમકે તું પાછી આવીશ નહીં. ઘણા કામ છે બાકી, કોઈની નારાજગી દૂર કરવાની છે, કોઈના હૃદયમાં સ્થાન લેવું છે, કોઈના જીવનમાં સથવારો આપવો છે. મારી પ્રિય જિંદગી, તું ઉતાવળ ના કર, મારે કોઈના જીવનમાં યાદગાર બની જવું છે. આત્મનિર્ભરતાનું સૌથી મોટું કારણ છે એ એની આવક. અને જો એની આવક ઓછી હોય ને તો તમારી પાસે સાવ કંઈ ન હોય ને એના કરતાં તો તે વધારે છે, એ સારો વિકલ્પ જ કહેવાય. અને એકવાર શરૂઆત કર્યા પછી આવક વધારવાના રસ્તા તો મળી જ આવે. એટલે એમ કે તમે વર્કિંગ મહિલા હો કે પછી ગૃહિણી, આવક મેળવવાના કે વધારવાના એવા વિકલ્પ શોધી જ શકો છો કે જે સહેલા હોય અને રસપ્રદ પણ હોય. જીગાબેન, ઘરમાં રહીને પણ કમાણી કરી શકાય છે. ફ્રીલાન્સિંગ જોબ છે ને એ આવકનો એક સારો વિકલ્પ છે. જેમ કે મહિલાઓ ઘરે રહી પોતાની સુવિધા પ્રમાણે અનેક પ્રકારના કામ કરી શકે છે. કોઈ વેબસાઇટ સાથે બ્લોગ કે રેસિપી લખી શકે છે, અથવા તો પ્રકાશન માટે એડિટિંગ અને પ્રૂફ રીડિંગ પણ કરી શકે છે. અને એ સિવાય કળા કે પછી ક્રાફ્ટનું કૌશલ્ય હોય ને તો પણ તેને અનેક વિકલ્પ મળે છે. એજ્યુકેશનલ વેબસાઇટ્સ દ્વારા ઓનલાઈન પણ ભણાવી શકે છે. અને આ સિવાય પણ બીજા અનેક ફ્રીલાન્સિંગ કામ કરે છે જેની પસંદગી રસ અને રુચિ પ્રમાણે કરી શકાય છે. અને ચૈતાલીબેન, એવી જ રીતે ઈ કોમર્સની મદદથી પણ તમે જાતે બનાવેલી વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો. જેમ કે તમે અથાણું બનાવો છો અને તમે તેને વેચવા ઈચ્છો છો ને, તો એના માટે તમે દુકાન ખોલવાની જરૂર નથી. આ માટે માત્ર ઇન્ટરનેટ કનેક્શન અને પેમેન્ટ મર્ચન્ટની જ જરૂર છે. એવી તો છે ને, અનેક ઈ કોમર્સ વેબસાઇટ છે જેની મદદથી તમે તમારો સામાન વેચી શકો છો. આપે એપ કે વેબસાઇટ પર લોગ ઇન કરીને સામાનની જાણકારી અને તસવીર અપલોડ કરી શકો છો અને આ સામાનને ગ્રાહક સુધી પહોંચાડવાની જવાબદારી કંપનીની રહેશે. જીજ્ઞાબેન, દેશમાં ઇક્વિટીમાં રોકાણ કરવાનું વલણ હમણાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અને એમાંય કોરોના કાળમાં લોકોનો રસ ઇક્વિટીમાં વધ્યો જ છે. જો કે આમ છતાં ઇક્વિટીમાં રોકાણ કરનારી મહિલાઓની સંખ્યા હજી પણ ઓછી છે. એટલે કે મોટાભાગની મહિલાઓ એફડી અને એવી બધી જગ્યાએ રોકાણ કરે છે કે જ્યાં એમને નિશ્ચિત રિટર્ન મળે છે. પણ ચૈતાલીબેન, ઇન શોર્ટ કે આપણે બચત તો કરવી જ જોઈએ અને બચત કરીને રોકાણ કરવું જ જોઈએ. ચૈતાલીબેન, તમને ખબર છે થોર નામની વનસ્પતિ છે ને, એ પણ આખું વર્ષ દરમિયાનનું પાણી સંગ્રહ કરે છે અને પછી જ્યારે જરૂર પડે છે ને ત્યારે તે પાણીનો જ ઉપયોગ કરે છે. તો આપણે તો બહેનો છીએ અને બહેનો અને બચત બે એકબીજાના પર્યાય છે. અને એવી જ રીતે કીડી પણ છે, એ પણ કણ 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 ભેગું કરી અને બચત કરે છે અને જ્યારે વરસાદનો સમય આવે ત્યારે તે આરામથી એન્જોય કરીને ખાય છે. એટલે જીજ્ઞાબેન, આમાં એવું છે કે આપણે મનુષ્ય જાતિ સાથે બચત છે ને પહેલેથી વણાઈ ચૂકી છે. અને એટલે જ કહેવાય છે કે બચત ટાળે અછત. જો બચત કરેલી હોય ને તો એ ભવિષ્યમાં કામ આવે છે, આપત્તિને દૂર કરી શકે છે. અને બચત તો એવું છે ને જીજ્ઞાબેન, કે ઘણી વખત આકસ્મિક મુશ્કેલીઓ આવી પડે. જેમ કે હમણાં કોરોના કાળ દરમિયાન અચાનકથી આવી મહામારી ફેલાણી, તો જો આપણી બચત કરેલી હોય તો એ સમયે એ ઉપયોગી થાય. અને ક્યારેક કોઈક એવી બીમારી આવી જાય, કોઈક આકસ્મિક ખર્ચા આવી જાય, ત્યારે પણ બચત ઉપયોગી થાય છે. તો બહેનો, એટલે જ આજે આપણે મળી રહ્યા છીએ માર્કેટિંગ નિષ્ણાત પ્રિયા જોશીને, જેઓ આપણને સમજાવશે સ્માર્ટ નારીઓનું સ્માર્ટ રોકાણ. આપના બધા પ્રશ્નોનું સમાધાન લાવવા માટે આપણે પ્રિયા જોશીને મળશું. નમસ્તે પ્રિયાબેન. નમસ્તે. નમસ્તે પ્રિયાબેન.
નમસ્તે ચેતાલીબેન. તો પ્રિયાબેન, સૌથી પહેલા તો આપણી બહેનોને તમારો પરિચય આપશો. હા, હું MBA છું ફાઇનાન્સમાં, અને મેં લગભગ 20 વર્ષ મલ્ટીનેશનલમાં કામ કર્યો છે, યુરોપિયન કંપનીઝમાં, અને એઝ અ ફાઇનાન્સ પ્રોફેશનલ. અને હવે 3 વર્ષથી હું ઇન્ડિયામાં છું, અને હું એઝ અ બિઝનેસ એનાલિસ્ટ કામ કરું છું. એટલે લગભગ માર્કેટના બારામાં જાણકારી મેં જે હોય એ બધેનો હું એનાલિસિસ કરું છું. પ્રિયાબેન, મોટે ભાગે જે લેડીઝ હોય છે ને એ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરની અંદર એટલી બધી કાર્યરત હોતી નથી, તો તમે આ સેક્ટરમાં કેવી રીતે તમને રસ પડ્યો? હા છે ને, એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટની ફિલ્ડ એવી છે કે મારો ફેમિલી બિઝનેસ છે. મારા પપ્પા અને મારા ભાઈ આ જ બિઝનેસમાં કેટલા વર્ષથી છે, એટલે મને પણ આમાં જાણકારી છે ને મને ઇન્ટરેસ્ટ છે, એટલે મને માર્કેટના વિશે ખબર હોય છે. પછી ઇન્ડિયન માર્કેટ હોય કે ઇન્ટરનેશનલ માર્કેટ હોય, પણ બીકોઝ કે ફેમિલી બિઝનેસ છે એટલે મને ઇન્ટરેસ્ટ આમાં પહેલેથી હતો. પ્રિયાબેન, પહેલા એવું હતું કે જેન્ટ્સ કમાતા અને જેન્ટ્સ જ બચત કરતા અને રોકાણ કરતા, હવે બહેનો પણ પોતાની રીતે પગભર થઈ છે અને પોતાની રીતે પોતે કમાવા લાગી છે, તો એ પણ કમાય છે અને એ પણ બચત કરી શકે. તો પ્રિયા, અમારી બહેનોને એ કહેશો કે બચત એટલે શું? બચત એટલે આપણે, બચત એવી વસ્તુ છે કે લગભગ બધાએ ઘરમાં બચતની જરૂરત હોય છે. એટલે આપણે મહિનામાં આપણી જે પણ કમાણી હોય એનાથી આપણે કાંઈ પણ બચાવી શકીએ ને, તો એ બચત આપણા માટે બહુ જ જરૂરી છે. અને ખાસ કર આજના સમયમાં જ્યાં એક જણાની ઇન્કમ છે એ સફિશિયન્ટ નથી હોતી, એમ હોય કે જો બચત હોય તો આપણા માટે સારું. પ્રિયાબેને બહુ જ સરસ વાત કરી કે આજની બચત એ આવતીકાલની કમાણી છે. પણ પ્રિયાબેન, આપણે લગભગ એવું માનતા હોઈએ છીએ કે આપણી જે ઇન્કમ હોય એમાંથી આપણે ખર્ચો કરી લઈએ અને પછી જે વધે એ બચત. પણ મારા ખ્યાલથી આપણે એવું હોવું જોઈએ કે આપણે જેટલું પણ કમાઈએ છીએ ને એમાંથી અમુક પર્સન્ટ ભાગ બચતનો કાઢી અને પછી જ ખર્ચ કરવો જોઈએ. જી, તમે બિલકુલ બરાબર કીધું. એકચ્યુઅલી પહેલાના જમાનામાં શું હતું કે કમાણી હોય, તમારી જે પણ ઇન્કમ હોય એમાંથી જે તમે ખર્ચ ના કરો એ બચત છે. પણ આજની તારીખમાં શું છે કે લોકો એક અમાઉન્ટ રાખે જ છે કે જેને એ સેવ કરે, અને એ અત્યારે જરૂરી પણ છે. અને હવે આજના ટાઈમમાં ઘણા બધે અલગ અલગ તમે જોવ ને તો આપણી પાસે રીત છે બચત કરવાની, અને આજકાલ મને લાગે છે કે જરૂરી પણ છે. પ્રિયાબેન, તમે જણાવશો કે બચત કેવી રીતે કરી શકાય? બચત કરવાની ઘણી બધી રીત છે. આપણે જોઈએ તો ફિક્સ ડિપોઝિટ છે, જે આપણા વડીલો છે એ લગભગ ફિક્સ ડિપોઝિટમાં જ રકમ રાખતા. ફિક્સ ડિપોઝિટ છે, પછી સોનું છે જે લગભગ આપણી બહેનો છે એ ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરે. એના ઉપરાંત હમણાં તમે જોશો ને તો આજકાલ બીજી ઘણી રીત છે, જાણે મ્યુચ્યુઅલ ફંડ છે, પછી શેર માર્કેટ છે, પછી IPOs આવતા હોય છે દર મહિને. આ બધે અત્યારે રીત છે બચત કરવાની. બાકી એના ઉપરાંત તમે જોવો તો આપણા પહેલાના જમાનામાં બચતની રીત જ અલગ હતી કે આપણા બહેનો છે એ બચત કરે એટલે થોડાક પૈસા હોય એ ક્યાંક માટલામાં મૂકી દે કે એવી રીતે રાખી દે, એટલે આપણી પાસે થોડી ઘણી રકમ હોય કે આપણને જરૂર પડે ને ત્યારે એમાંથી આપણે યુઝ કરીએ. પણ એ રીત ને હમણાંની રીતમાં ફરક શું છે કે એ પૈસા જે આપણે રાખતા ને એમાં આપણે ઇન્ટરેસ્ટ ન મળે, પણ આપણે હમણાંની જે રીત છે ને જે મેં કહી એ બધામાં આપણને ઇન્ટરેસ્ટ મળે છે અને બહુ સારા રેટ પર મળે છે, એટલે એ આપણે કરીએ ને તો એ આપણા માટે ફાયદેમંદ છે. પ્રિયાબેન, તમે બહુ જ સરસ વાત કરી રહ્યા છો કે પહેલાં જે બચત કરતા ને ત્યારે જેટલી પણ બચત હોતી ને એટલી જ બચત તમને 5-7 વર્ષ 10 વર્ષ પછી એટલા જ રૂપિયા મળતા. પણ હવે જે સ્માર્ટ રોકાણ કરીએ છીએ કે આજે આપણે જેટલી પણ બચત કરી છે એનું પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એટલે એનું પણ આપણને વ્યાજ મળે છે. તો પ્રિયાબેન, તમે વાત કરી કે બધા સેક્ટર છે, બધી અલગ અલગ સ્ત્રોત છે, તમે એમાં રોકાણ કરી શકો, એમાં તમે વાત કરી મ્યુચ્યુઅલ ફંડની, તો આ મ્યુચ્યુઅલ ફંડ શું છે? મ્યુચ્યુઅલ ફંડ એ છે કે કંપનીઝ હોય છે જેના મ્યુચ્યુઅલ ફંડ નીકળે, એટલે આ કંપનીઝ શું કરે કે પૈસા કલેક્ટ કરે. ઘણા બધે જણા એમાં પૈસા નાખે એટલે એ લોકો પૈસા કલેક્ટ કરીને પછી એને ઇન્વેસ્ટ કરે સ્ટોક્સમાં, બોન્ડ્સમાં, એસેટ્સમાં, એટલે આને મ્યુચ્યુઅલ ફંડ કહેવાય છે. અને અત્યારની બહેનો છે એ શેર બજારમાં પણ એટલી જ એક્ટિવ છે, તો શેર બજારમાં રોકાણ કરવું કેટલું હિતાવહ રહે? શેર માર્કેટમાં છે ને રિસ્ક બહુ છે,
અને તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને જાણકારી હોવી બહુ જરૂરી છે. અને એમાં પણ ઇન્વેસ્ટ કરવો છે ને એ બે ટાઈપનો છે, એક છે જેમાં તમે ટ્રેડિંગ કરો અને બીજું છે કે તમે ઇન્વેસ્ટ કરો. જે તમે ટ્રેડિંગ કરો છો ને એમાં તમને જાણકારી બહુ જરૂરી છે ને એમાં રિસ્ક બહુ છે, એટલે એ તમે ટ્રેડર થ્રુ જ કરવો પડે. અને ટ્રેડર થ્રુ ના કરો તો પછી તમને એની જાણકારી એકદમ બરાબર જોઈએ. અને બીજી રીત ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં તમે કંપનીના સ્ટોક્સ લઈ અને એને લોંગ ટર્મ માટે રાખો. એમાં તમને માર્કેટ મૂવમેન્ટ છે ને એ સતત ખબર હોવી જોઈએ કે તમને ક્યારે શેર લેવાના, એના ભાવ નીચે જાય ત્યારે શેર લ્યો અને પછી માર્કેટ ઉપર જાય ત્યારે તમે એના શેર વેચો, પણ તમને કંપનીની મૂવમેન્ટ એમાં ખબર હોવી જોઈએ. પ્રિયાબેન, આપણે રોકાણ કરવું હોય તો લાંબા ગાળા માટે કરવું સારું કે ટૂંકા ગાળાનું રોકાણ સારું? રોકાણ છે ને એ હંમેશા લોંગ ટર્મ હોવું જોઈએ. જો શોર્ટ ટર્મ હોય ને તો એમાં રિસ્ક વધારે હોય, લોંગ ટર્મમાં રિસ્ક થોડુંક ઓછું હોય. અને એમાં તમે જો ધીરજ રાખો ને, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં, તો એમાં રિટર્ન બહુ સારા આવે છે. પેલા લગભગ મોસ્ટલી લોકો ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરતા, પણ ફિક્સ ડિપોઝિટ કરતા પણ મ્યુચ્યુઅલ ફંડમાં તમને ઇન્ટરેસ્ટ રેટ છે ને એ વધારે આપે છે. અને એમાં બીજા ઘણા બધા બેનિફિટ્સ પણ હોય છે જેમાં ટેક્સ બેનિફિટ પણ મળતા હોય છે. એટલે એમાં તમે રોકાણ કરો ને તો તમને લોંગ ટર્મમાં તમને નક્કી કરવાનું કે તમારે 2 વર્ષ રાખવું છે, 3 વર્ષ રાખવું છે, 5 વર્ષ રાખવું છે, એ રીતે નક્કી કરી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અને પછી તમે એમાં ઇન્વેસ્ટ કરો. પ્રિયાબેન, તમે જે વાત કરી હમણાં બરાબર, તો એમાં આપણે જો રોકાણ કરવું હોય તો એ જે સિક્યોર રોકાણ હોય, ઘણી વખત ઘણી જગ્યાએ ગવર્મેન્ટ બેઝડ એવી સ્કીમ હોય બરાબર, એના વિશે થોડુંક અમારી બહેનોને જણાવો ને. એટલે ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ બેઝ પણ હોય છે અને પ્રાઇવેટ બેઝ પણ હોય છે. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ તમારી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કરો કે તમને કેટલા સમય માટે રોકાણ કરવું છે અને તમને કેટલા સમયમાં કેટલા પૈસા જોઈએ છે, તમારો ટાર્ગેટ શું છે, એ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો. પણ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને સારા હોય છે, તો તમારી જાણકારી બરાબર લેવાની એના વિશે. તો એ જાણકારી કેવી રીતે મળી શકે એ વાત કરશો અમારી બહેનોને? હા, ચોક્કસ. જાણકારી એવી રીતે મળે કે તમે કોઈ બી મ્યુચ્યુઅલ ફંડમાં કે કોઈ પણ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરો ને તો તમને એની વેબસાઇટ ઉપર જોવાનું, એમાંથી તમને બધી જાણકારી મળે. અને વેબસાઇટ ન હોય તો એનો સોશિયલ મીડિયા પેજ પણ હશે જેમાં બધી જાણકારી હશે અને એના ઉપર કમેન્ટ બી હશે કે ભાઈ આ ફંડ કેવું રહ્યું. અને ઇન્ટરનેટમાં તમે રિસર્ચ પણ કરી શકો છો, એટલે એ રિસર્ચમાં તમને બધી જ માહિતી મળી જાય. એટલે આ એક તમારા તરફથી રિસર્ચ જરૂરી છે અને એક્સપર્ટ એડવાઇસ પણ જરૂરી છે. એ એડવાઇસ લઈને ઇન્વેસ્ટ કરશો ને તો તમે વધારે સેફ રહેશો. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે બહેનો જ્યારે પણ આવી રીતે રોકાણ કરવા માટે ઇન્ટરેસ્ટેડ થાય પણ ત્યારે સાથે કોઈ તજજ્ઞની સલાહ લઈને જ આગળ વધે? હા, એ વધારે સારું પડે, કારણ કે એ લોકોને છે ને માર્કેટ વિશે વધારે જાણકારી હોય છે આપણા કરતા પણ વધારે. અને ઘણી વાર શું ઇનસાઇડ ઇન્ફોર્મેશન બી હોય જે આપણા સુધી ન પહોંચતી હોય પણ એ લોકોને ખબર હોય, એટલે આપણને એમ થાય કે આ મ્યુચ્યુઅલ ફંડ છે એ બહુ સારો ગયો છે, એનું પર્ફોર્મન્સ બહુ સારો છે, એટલે આપણે એ જોઈને એમાં ઇન્વેસ્ટ કરીએ. પણ પછી આગળ જતા એનો પર્ફોર્મન્સ કેવો હશે એ પણ આપણને એક રીતે એનાલાઇઝ કરવો પડે છે ઇન્વેસ્ટ કરવાથી પહેલા. અને આ બધી ઇન્ફોર્મેશન છે ને એ એક્સપર્ટ પાસે વધારે હોય છે. પ્રિયાબેન, તમે વાત કરી રોકાણની, તો આપણે રોકાણમાં એવી રીતે હોઈ શકે કે આપણે એક જ વખત સમથિંગ અમાઉન્ટનું રોકાણ કરીએ, દર મહિને થોડા થોડા અમાઉન્ટનું રોકાણ કરવું જોઈએ? એ આપણા ઉપર છે કે આપણા માટે વધારે કન્વીનિયન્ટ શું છે. જો આપણને એમ હોય કે મને એક લમસમ કરવું છે તો એ પણ કરી શકીએ છીએ. અને આપણને એમ હોય કે ભાઈ મને દર મહિને આટલા પૈસા ઇન્વેસ્ટ કરવા છે કે આપણી પાસે સમજી લો કે ફંડ હોય નહીં, એમ થાય કે દર મહિને ઇન્સ્ટોલમેન્ટમાં ભરવું છે, તો એ પણ થઈ શકે છે. એને SIP કહેવાય છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. એટલે મ્યુચ્યુઅલ ફંડ જે છે ને એ 2 પ્રકારના હોય છે. એ SIP હોય છે જે મંથલી ઇન્સ્ટોલમેન્ટ છે, અને લમસમ પણ હોય છે. એટલે એ પ્યોરલી આપણા કન્વીનિયન્સ ઉપર છે. પ્રિયાબેન, હવે જેમ આપણી નારીઓ સ્માર્ટ થઈ ગઈ છે એમ આપણું આ બધું કામ પણ ખૂબ જ સ્માર્ટલી બધું થતું હોય છે બરાબર, બધું ઓનલાઈન થતું હોય છે, તો એમાં ચીટિંગ અને ફ્રોડના કિસ્સાઓ બહુ બનતા હોય છે, તો એમાં કેવી રીતે ખ્યાલ રાખવો આપણે? સૌથી પહેલા છે ને આ ડિજિટલાઇઝેશન એક રીતે બહુ જ સારો છે આપણા માટે. એટલો બધો કન્વીનિયન્ટ થઈ ગયો છે કે આપણે ઘરે બેઠે બેઠે કાંઈ પણ કરી શકીએ છીએ. પણ તમારી વાત સાચી છે કે સામે ફ્રોડ બી થાય છે. એટલે આમાં શું છે કે તમે ક્યારે પણ તમને ઈમેલ આવે કે તમને કોઈ પણ જાતનો મેસેજ આવે ને તો તમારે જોવાનો કે ક્યાં સોર્સથી આવ્યો છે. કારણ કે ઘણી વાર આ લોકો જ મેસેજીસ મોકલાવે ને તો બહુ જ મોટી મોટી રકમ હોય કે ભાઈ તમે 1000 નાખો ને અમે તમને 10000 આપીએ.
એક વર્ષમાં ઘણી વાર એવા બી થતા હોય છે ફ્રોડ. તો કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં ક્યારે પણ આપણને 100% રિટર્ન નથી મળતું ક્યારે પણ. એટલે આપણને કોઈ પણ આવી રીતે જાણકારી આપે ને તો આપણે આપણી રીતે હંમેશા ચેક કરવાનું. બીજું કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો કાં તો બેંક થ્રુ કરવાનો, કાં તો પ્રોપર કોઈ ઓર્ગેનાઇઝેશન હોય જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એના થ્રુ જ ઇન્વેસ્ટ કરવાનું. આપણે કોઈ ખાલી પ્યોરલી ઈમેલ આવે ને એના ઉપર આપણે કરીએ, કાં તો આપણા ઘરે કોઈ આવે કે ભાઈ તમે મને પૈસા આપો ને હું ઇન્વેસ્ટ કરું, તો આ બધે ઇન્વેસ્ટમેન્ટ છે ને એમાં આપણે ચેપી જવાનું. કારણ કે જે જેન્યુઇન ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ને એ લોકો લગભગ ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન જ કરતા હોય છે કે જેમાં તમે એમને બેંક થ્રુ ટ્રાન્સફર કરો. એટલે આ તમારી મેઇન રીત છે કે તમે ઓફિશિયલી જે પણ કરશો ને એ હંમેશા સેફ રહેશે, એમાં ફ્રોડ નહીં થાય. પ્રિયાબેન, તમે વાત કરી બચતની, અને આપણી એવી ઘણી બધી બહેનો છે કે આપણે શું, આપણા પતિદેવો કામ કરે છે ને એ જ કમાય અને એ જ રોકાણ કરે, તો આપણે એવી બહેનોને શું મેસેજ આપશો કે બચત કરેલી હશે તો આપણે ક્યારેક આપત્તિનો સમય હશે, કોઈ મહામારી હશે, કોઈ બીમારી હશે ત્યારે આપણને બચત કામ લાગશે, તો એવી સ્માર્ટ બચત કરવી જોઈએ, તો એ એમના પતિદેવને પણ સમજાવી શકે, તો એવી બહેનોને તમે શું મેસેજ આપશો? મેં જેમ પહેલા કીધું કે આટલા બધા રીત છે એમાંથી કોઈમાં ઇન્વેસ્ટ કરી શકે, પણ એમાંથી બેસ્ટ એ છે કે બહેનો લગભગ ગોલ્ડ લેતા હોય છે તો એ લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકે. એમાં ગોલ્ડમાં ગોલ્ડ કોઇન્સ બી આવતા હોય છે, એમાં ઇન્વેસ્ટ કરી શકે. આજની તારીખમાં હવે ETF બી નીકળ્યા છે. ETF એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એમાં તમે સોનું લઈ શકો છો. એટલે ઈ સોનું લેવું ને તો ઈ ફિઝિકલ ગોલ્ડ હોય પણ ઈ પેપર ઉપર હોય, એટલે તમને એને સ્ટોર કરવો પણ બહુ ઇઝી પડે, એટલે એમાં રોકાણ કરી શકે છે. પછી તમે SIP કરી શકો છો, મંથલી જે ઇન્સ્ટોલમેન્ટ તમને પે કરવાની હોય છે, તો આ છે ને બહેનો માટે બહુ કન્વીનિયન્ટ પડશે જો એમને આમાં રોકાણ કરવું હોય તો. સરસ પ્રિયાબેન, તમે અમારી બહેનોને ખૂબ જ સરસ મજાની સમજ આપી, કારણ કે ઘણી વખત આ જે પોર્ટફોલિયો છે ને એ બહેનોનો હોતો જ નથી, અને તમે અમને ઝીણવટપૂર્વક બધી સમજ આપી, એ બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ. આભાર પ્રિયાબેન. થેન્ક યુ સો મચ કે તમે મને ઇન્વાઇટ કર્યો, અને બહેનોને પણ કહીશ કે ઇન્વેસ્ટ કરો તો સાવધાનીથી કરવાની, હંમેશા એક્સપર્ટ એડવાઇસ લઈને કરવાની, અને પોતા તરફથી પણ એક એનાલિસિસ જરૂર કરવાનો. થેન્ક યુ. સ્માર્ટ નારી સ્માર્ટ રોકાણ, એ વાતચીત હમણાં જ આપણે પ્રિયા જોશી પાસેથી સાંભળી. અને બહેનો, એ વાતચીત પરથી આપને ખૂબ બધું જાણવાનું મળ્યું હશે કે આપણને જ્યારે પણ જે પણ રૂપિયો આવે છે ને એની બચત કઈ રીતે કરવી, અને એનું રોકાણ કઈ રીતે કરવું, ક્યાં કરવું અને કેવી રીતે કરવું, એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આજે તમારું થઈ ગયું હશે. તો ચૈતાલીબેન, દિવસે માણસ શ્રીમંત બનતો જાય છે, ચાંદી વાળમાં, સોનું દાંતમાં, મોતી આંખોમાં, ખાંડ લોહીમાં અને કિડનીમાં મોંઘા પથ્થરો જોવા મળે છે. એકદમ સાચી વાત કહી જીજ્ઞાબેન તમે. જરૂરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો ને, એટલે જિંદગી. તો ચૈતાલીબેન, આવી મસ્ત મજાની જિંદગી મળી છે તો મસ્ત રહીએ અને મન ભરીને માણીએ. તો બહેનોની રજા લઈ લઈએ. આવજો બહેનો. આવજો ચૈતાલીબેન. આવજો બહેનો. આવજો જીજ્ઞાબેન.